નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 28 મે 2021 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા WhatsApp નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો ડેવિડ બાર્નિયા ઇઝરાયલની જાસૂસી એજન્સી મોસાદના પ્રમુખ બન્યા. વૈશાખ દિવસ 26 મેના રોજ મનાવવામાં આવ્યો. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે વૈશાખ દિવસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, સુબોધકુમાર જયસ્વાલ CBIના ડાયરેક્ટર બન્યા. હવે સુબોધકુમાર જયસ્વાલ એ CBI સિવાય બીજા શેમાં ડાયરેક્ટર છે તે કહેવાનું છે. કોલિનેટ મોકોસો કોંગોના પ્રધાનમંત્રી બન્યા. સ્પાઇસ હેલ્થ કંપનીએ 2021 એશિયા પેસિફિક સ્ટીવ એવોર્ડ્સમાં મોસ્ટ વેલ્યુએબલ મેડિકલ ઇનોવેશન માટે ગોલ્ડ એવોર્ડ જીત્યો. ત્યારબાદનો પ્રશ્ન, કાસ્પર રૂડે જીનીવા ઓપન ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં ખિતાબ જીત્યો. નાસા દ્વારા ચંદ્ર પર પાણીની શોધ કરવા વર્ષ 2023 સુધીમાં પહેલો મોબાઈલ રોબોટ મોકલવામાં આવશે. હવે નાસાના તાજેતરમાં એડમિનિસ્ટ્રેટર કોણ છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ચીનના હાઇબ્રિડ ચોખાના પિતા ગણાતા વૈજ્ઞાનિક યુઆન લોંગપિંગનું નિધન થયું. મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું નામ બદલાવીને બલબીરસિંહના નામ પર રાખવામાં આવ્યું. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 74th વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની અધ્યક્ષતા ડોક્ટર હર્ષવર્ધને કરી. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ, તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશમાં મહાવાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી પ્રદાન કરી? તેના જવાબમાં આવશે માલદીવ, એટલે કે આન્સર બી. હવે કેન્દ્રીય મંત્રીમંડળે માલદીવના અડ્ડુ શહેરમાં આ મહાવાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે. હવે માલદીવની વાત કરીએ તો માલદીવ એ સાઉથ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે માલે. ત્યાંના પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી અને કરન્સી છે માલદીવિયન રૂપિયા. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા રાજ્યના શાજી NM ને જૈવ વિવિધતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર એ. હવે શાજી NM ને પાલતુ પ્રાણીઓના સંરક્ષણની વ્યક્તિગત શ્રેણીમાં જૈવ વિવિધતા પુરસ્કાર મળ્યો છે અને તેને કેરળના ટ્યુબર મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમને પ્લાન્ટ જીનોમી સેવિયર ફાર્મર રિવોર્ડ્સ પણ મળી ચૂક્યો છે. હવે મેપમાં જોઈ શકો, અહીંયા આવેલું છે કેરળ, જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે. કેરળમાં કુલ 14 જિલ્લાઓ, લોકસભાની સીટ 20 અને 9 રાજ્યસભાની સીટ આવેલી છે. કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં 2021 PGA ચેમ્પિયનશિપ કોણે જીતી? તો તેના જવાબમાં આવશે ફિલ માઇકલસન, એટલે કે આન્સર ડી. હવે અમેરિકન પ્રોફેશનલ ગોલ્ફર ફિલ માલ્કેલસન એ 50 વર્ષની ઉંમરે 2021 PGA ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે, એટલે કે તાજેતરમાં તેની ઉંમર 50 વર્ષની છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં જયંત ચૌધરી કઈ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા? તો તેના જવાબમાં આવશે RLD, એટલે કે આન્સર બી. હવે RLD ની વાત કરીએ તો એનું પૂરું નામ થાય રાષ્ટ્રીય લોકદળ. તેના ફાઉન્ડર છે અજિત સિંહ અને તેની સ્થાપના
राष्ट्रीय लोकदल पार्टी नु चुनाव चिन्ह तमे अही आकृति में जोई शको। त्यारबाद पांचमो प्रश्न, ताजेतर में एनआरआई माटे ऑनलाइन खातु खोलनार प्रथम स्मॉल फाइनेंस बैंक कई बनी? तेना जवाब में आवशे इक्विटास स्मॉल फाइनेंस बैंक, एटले के आंसर डी। हवे इक्विटास स्मॉल फाइनेंस बैंक की बात करिए तो तेनु हेडक्वार्टर आवेलू छे चेन्नई में। तेनी स्थापना वर्ष 2016 में करवामां आवी हती। तेना पार्ट टाइम चेरमेन छे श्री अरुण रामनाथन अने तेना एमडी अने सीईओ छे मिस्टर वासुदेवन टीएन। त्यारबाद नो छठो प्रश्न, ताजेतर में ग्युलेर्मो लासो क्या देश ना राष्ट्रपति बन्या? तो तेना जवाब में आवशे इक्वाडोर, एटले के आंसर बी। हवे इक्वाडोर नी बात करिए तो ते साउथ अमेरिका नो एक कंट्री छे जेनी कैपिटल छे क्वोटो। प्रेसिडेंट बन्या ग्युलेर्मो लासो अने करंसी छे यूएस डॉलर। त्यारबाद सातमो प्रश्न, તાજેતરમાં રુટલોફ વી શિન્ડલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે ડોક્ટર નાગેશ્વર રેડ્ડી, એટલે કે આન્સર બી। હવે ડોક્ટર નાગેશ્વર રેડ્ડીએ અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી દ્વારા એવોર્ડ મેળવ્યો છે। આ એવોર્ડનું નામ ડોક્ટર શિન્ડલરના નામ પર રાખવામાં આવ્યું છે, જેને ગેસ્ટ્રોસ્કોપીના પિતા પણ ગણવામાં આવે છે। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં FIH પ્રેસિડેન્ટ્સ એવોર્ડ કોને મળશે? તો તેના જવાબમાં આવશે વી કે પાંડિયન, એટલે કે આન્સર સી। હવે વી કે પાંડિયન ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના નિજી સચિવ છે અને FIH ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન। તેની સ્થાપના 7 જાન્યુઆરી 1924ના રોજ થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લુસાને ખાતે। તેના પ્રેસિડેન્ટ છે ડોક્ટર નરેન્દ્ર ધ્રુવ બત્રા અને સીઈઓ છે થિયરી વૈરી। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો માટે મોબાઈલ ટેક પ્લેટફોર્મ યુનાઇટ અવેર લોન્ચ કરશે? તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર એ। હવે યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના ન્યુયોર્ક ખાતે। તેના જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ગ્યુટેરિયસ અને ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે અમીના જે મોહમ્મદ। ત્યારબાદ દસમો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની અધ્યક્ષ કોણ બની? તો તેના જવાબમાં આવશે જગજીત પવાડિયા, એટલે કે આન્સર એ। હવે જગજીત પવાડિયા વર્ષ 2016 ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડમાં સભ્ય છે અને તે ભારતની પૂર્વ નાર્કોટિક્સ કમિશનર પણ રહી ચૂકી છે તથા તે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ માંથી રિટાયર્ડ થયેલ ઓફિસર છે। આમ અહીં આપણે આજે 28 મે 2021 નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ। જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।